गुड मॉर्निंग फ्रेंड्स, विषय कल्चर में एकम सात में आज आप जूथ में चर्चा करीश। जूथ में चर्चा कर्या बाद आपणे अगाउ रमेली रमत ने फरी थी अलग रीते रमीश। प्रवृत्ति: जूथ में काम करो। वार्ताना चित्रों ध्यान थी जुओ। तमने चित्र में शू शू देखाय छे तेनी चर्चा तमारा मित्र साथे करो। चर्चा कर्या बाद मित्रों साथे मळीने आ चित्र विषे त्रण वाक्यनो फकरो लखो। आपने जे वार्ताना चित्रों आप्या छे हूँ तमने बताऊँ छू, ए चित्रों में तमने शू देखाय छे आपणे पहेला एनी चर्चा करीए, पछी तमे तमारा मित्रों जोड़े पण एनी चर्चा करजो। आ चित्र में आपने हनुमानजी अने सीता देखाय छे। हनुमानजी सीता ने मळवा माटे आव्या छे, रामे एमने मोकल्या छे, तो राम एने पोतानी वीती आपी छे हनुमानजी ने, तो ए वीती बतावाथी सीता माता हनुमानजी ने ओळखे छे कि आ मारा रामे ज मोकलेल दूत छे। देखाय छे तमने एक जंगल जेवु दृश्य छे, सीता माता ओटला पर बैठा छे। बीजू दृश्य जोईए आपणे चित्रमां, राम लक्ष्मण हनुमानजी अने सुग्रीव आपणने देखाय छे, देखाय छे ने। अने एमणे जे हनुमानजी अशोकवाटिकामां गयेला त्यां सीतानी हालत केवी छे અને સીતા શું કહે છે, રામને શું સંદેશો મોકલ્યો છે એની વાતચીત એ લોકો કરી રહ્યા છે, એ તમે આપણી વાર્તાના આધારે તમે લખી શકો। બીજું ચિત્ર જોઈએ, ચિત્રમાં હનુમાનજીને બંદી બનાવવામાં આવ્યા છે, રાવણ ગાડી પર બેઠો છે, એના સૈનિકો છે, એક સૈનિકના હાથમાં તલવાર છે, બીજાના હાથમાં ભાલો છે। અને એના પછીનું ચિત્ર એક જોઈએ તો રાવણ એના ગાદી પર બેઠો છે અને હનુમાનજી પોતાની પૂંછડીથી એના કરતાં ઊંચું આસન કરીને બેસે છે। આટલા ચિત્રોની ચર્ચા પછી તમે તમારા મિત્રો સાથે બીજી જીણવટ ભણી ચિત્રની ચર્ચા કરજો અને ત્રણ વાક્યો ફકરા પાડીને લખજો। હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ। અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ। બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ। દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું। આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય, ત્યારબાદ બીજા સભ્યો તેમની પાછળ ઊભા રહે। આ પછી આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો। બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે। શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું। પછી શિક્ષક જ્યારે કહે કે ફટે કરો ભાઈ, ફટે કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે તે સ્થાનેથી, પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થી કૂદકો મારે। આમ જૂથના બધા મિત્રો વારા ફરતી કૂદશે। જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચશે તે જૂથ વિજેતા ગણાશે। આ રમત રમવાની બે રીતમાંથી કઈ રમત? આપણે અગાઉ પણ એક રમત રમી હતી ને, છોટા હનુમાન, એ રીતેથી રમત રમવાની, કે પછી આ બીજી રીતે રમવાની રમત, બેમાંથી તમને કઈ રીતે રમવાની ગમી રમત એ તમારે કહેવાની છે, ખૂબ જ મજા તમને સામા આવી। આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય એ જો તમને ધ્યાનમાં આવતું હોય એ પણ જણાવવાનું છે। તો ચાલે રમત રમીએ। વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ। દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું। આ લીટી પર ઊભા છે આ બે જૂથ, આપણે અહીં કર્યા છે, જે લીટી દોરી છે એની પર ઊભા છે। આપણી પાસે ઓછા છે બાળક, એટલે બે જૂથ બન્યા છે અને બે બેની સંખ્યામાં
બન્યા છે. તો આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય છે. આ બે પ્રથમ સભ્ય છે જે લીટી પાસે ઊભા છે. ત્યારબાદ બીજા સભ્યો તેમની પાછળ ઊભા રહે, એમની પાછળ આ બીજા સભ્યો, બંને ટીમના એક એક સભ્ય ઊભા છે. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. હવે બીજી લીટી આપણે અહીં દોરી છે જેની પર હું ઊભી રહીશ. તો એ આડી લીટી દોરી છે. શિક્ષક જ્યારે, એટલે કે હું કહીશ હવે તમને કે લંકામાં તો જાશે કોણ, ત્યારે તમારે બધાએ બોલવાનું છે. શું બોલવાનું છે? જસુ ભાઈ અમે જશું. પછી હું કહીશ તમને ફટે કરો ભાઈ ફટે કરો, ત્યારે તમારા માટી પહેલા બાળકે કૂદવાનું છે અને પછી કૂદજો ભાઈ, તમે કૂદો કૂદો. હા, એ પછી એની પાછળનો વિદ્યાર્થી કૂદશે. કૂદો એની પાછળ, આમની આની પાછળ કૂદો, સીધા કૂદો. હા, આ રીતે કૂદતા કૂદતા તમારે જ્યાં હું ઊભી છું એ લાઈન સુધી તમારે કૂદવાનું છે. બે જૂથમાંથી જે પહેલું આવશે તે વિજેતા ગણાશે. તો શરૂ કરીએ આપણે આ રમત. લંકામાં તે જાશે કોણ, તો ફટે કરો ભાઈ ફટે કરો. આ તો ગરબડ થઈ ગયું. પાછળનો ભાઈ તો આગળ પહોંચી ગયો. આ રીતે નહીં, ફરીથી કરો. અમારે કોણ જશે ભાઈ કોણ જશે ભાઈ, ફટે કરો ભાઈ ફટે કરો. તો પહેલાની જેમ જ આ ભાઈ તો આગળ આવી ગયા છે. તો આ ટીમ વિજેતા ગણેશે. વિજેતા, રમત રમવાની મજા આવી ને તમને? હવે આગળની પ્રવૃત્તિ કરીએ. આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. જે આપણી વાર્તા હતી એ તમારે મોટેથી વાંચીને સંભળાવવાની છે. આગળ જોઈએ તો કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય છે, બતક માતાએ ઈંડા મૂક્યા. હવે કૌંસમાં આપ્યો છે શબ્દ પાંચ, તો એ શબ્દ ઉમેરીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા. ચાલે ને આ વાક્ય? અથવા તો બીજું કઈ રીતે બનાવી શકીએ આપણે? પાંચ બતક માતાએ ઈંડા મૂક્યા, આ પણ ચાલે, પણ થોડું બનબેસતું નથી લાગતું. એટલે આપણે જે પહેલું વાક્ય બનાવ્યું હતું ને, બતક માતાએ પાંચ ઈંડા મૂક્યા, એ આપણે લખીશું. બીજું વાક્ય છે, ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. હવે કૌંસમાં આપેલ શબ્દો છે, બે શબ્દો આપ્યા છે આપણને, રાખોડી મોટું. તો આપણે કઈ રીતે બનાવીશું? ઈંડામાંથી મોટું રાખોડી રંગનું બચ્ચું નીકળ્યું. બરાબર ને? ઈંડામાંથી મોટું રાખોડી રંગનું બચ્ચું નીકળ્યું. ત્રીજું વાક્ય, ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. ચારી અને કદરૂપા બે શબ્દો આપણને આપ્યા છે. તો આપણે વાક્ય બનાવીએ, ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. બરાબર? હવે ચોથું અને પાંચમું તમારે જાતે કરવાનું છે. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. આપણને વાક્ય આપ્યું છે, વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂડે, વાનરસેના ફર ખાય. આ બે અલગ અલગ વાક્યો છે. તેને આપણે આ કૌંસમાં આપેલ શબ્દ અને અને અથવા પણ, અથવા શબ્દ નથી લેવાનો, અવતરણ ચિહ્નમાં કયા કયા શબ્દ આપ્યા છે અને
પણ, અનેથી વાપરો અથવા તો પણ શબ્દ વાપરીને વાક્ય બનાવીને આપણે એક વાક્ય કરવાનું છે, એટલે કે જોડવાનું છે. તો જોડી જોઈએ. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂડે અને વાનર સેના ફર ખાય. અને શબ્દ વાક બનાવ્યો, હવે તો પણ શબ્દ વાપરીને બનાવી જોઈએ. વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂડે પણ વાનર સેના ફર ખાય. તમને કયું યોગ્ય લાગે છે? અને શબ્દ બરાબર છે. તો વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂડે અને વાનર સેના ફર ખાય. હવે બીજું જોઈએ. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. આ બે અલગ વાક્યો છે, એને પણ અથવા કારણ કે શબ્દથી જોડીને વાક્ય બનાવીએ. મારાથી હવે નહીં દોડાય પણ હું થાકી ગઈ છું. બીજો શબ્દ વાપરીએ, મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો આપણને કારણ કે શબ્દ યોગ્ય લાગે છે, એટલે આપણે કારણ કે શબ્દ મૂકીને વાક્ય જોડીશું. ત્રીજું છે, જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. કૌંસમાં શબ્દ આપણને આપ્યો છે કારણ કે અથવા તેથી. આ બે શબ્દો આપણે મૂકીને જોઈએ. જગ્ગુની પકડ છૂટી ગઈ કારણ કે બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. કયું યોગ્ય લાગે છે આપણને? તેથી શબ્દ મૂકીને બનાવતા વાક્ય યોગ્ય લાગે છે. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરાઓ પાણીમાં જઈને પડ્યા. ચોથું અને પાંચમું તમે બનાવીને લખો. હવે છે, મોટેથી ગાઓ, પૂંછડી હોય તો ડાહ્યો ઠાઉં, નહીતર હું રઘવાયો થાઉં, પાક નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું. આ તો ઉખાણું છે. આ તમારે જાતે મને કહેવાનું છે કે આ ઉખાણાનો જવાબ શું આવે. ચાલો તો હવે આપણે થોડું જોક્સ કરીએ. હસો તમને ગમે છે ને જોક્સ? તો વાંચું છું હું તમને એક જોક્સ. વંદના કહે, આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતાં પહેલાં જ કરવું પડે છે. મેઘા કહે, એવું તે કયું કામ? વંદના કહે, સવારે ઊંઘમાંથી જાગવું પડે છે બ્રશ કરવા માટે. બરાબર, અહીં આપણો આ એકમ પૂરો થાય છે. નવા અંક સાથે ફરીથી આપણે મળીશું. બાય બાય.